વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને શીખવાડીશ કે આપણે ઘરે મગના સ્પ્રાઉટ્સ કે ફણગાવેલા મગ સરસ રીતે કેવી રીતે બનાવવા. આ રેડી પણ મળતા હોય છે, પણ એને ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે અને આ બહુ સરસ રીતે ઘરે સ્પ્રાઉટ પણ થઈ જાય છે. તો એના માટે સૌથી પહેલાં તો તમે જે મગ લો એ સારી ક્વોલિટીના હોવા જોઈએ. મગ નાના અને મોટા એમ બે પ્રકારના હોય છે. તો ઓલવેઝ ફણગાવેલા મગ બનાવવા માટે તમારે જે મોટા મગ આવે છે એ જ લેવાના અને એને આપણે પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળીને રાખવાના છે. મેં અત્યારે 1/2 કપ મગ લીધા છે, તો એને ધોઈને આપણે 4 કલાક માટે પલાળીને રાખવાના છે. ચાર કલાક પછી મગ આ રીતે પલળીને ડબલ થઈ જશે. તો હવે આપણે આનું પાણી નીકાળી દઈશું અને એને સ્પ્રાઉટ મેકરમાં આપણે સ્પ્રેડ કરી દેવાના છે. જો તમારી પાસે સ્પ્રાઉટ મેકર ના હોય તો કાણાવાળો કોઈ વાડકો કે ચાણીમાં પણ તમે આને ફેલાવી શકો છો. મેં આને સ્પ્રાઉટ મેકરમાં આ રીતે રાખી દીધા છે. હવે આ જે બીજો ડબ્બો છે એને આની ઉપર મૂકી દઈશું અને આ સ્પ્રાઉટ મેકરને આપણે બંધ કરી દઈશું. આને 7 થી 8 કલાક થશે. 7 થી 8 કલાક પછી હવે આપણા મગના સ્પ્રાઉટ રેડી છે. તમે જોઈ શકો છો એ બહુ સરસ રીતે રેડી થઈ ગયા છે. મેં આ જે સ્પ્રાઉટ મેકર યુઝ કર્યું છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તમે પરચેસ કરવા માગો તો ત્યાંથી તમે એને બાય પણ કરી શકો છો. તો હવે હું આને એક પ્લેટમાં નીકાળી લઉં છું. હવે આપણા મગના સ્પ્રાઉટ્સ કે ફણગાયેલા મગ રેડી છે. આપણે આને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને તમે જો વેઇટ લોસ કરવા માગતા હો તો રોજ તમે આને અલગ અલગ પ્રકારની રેસીપીમાં, સલાડમાં, ફ્રેન્કીમાં બધામાં યુઝ કરી શકો છો. ઇવન તમે આને એમ જ વઘાર કરીને પણ ખાઈ શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતા હોય છે અને મગમાં જેટલું પ્રોટીન હોય છે એનાથી પણ વધારે પ્રોટીન આપણને મગના સ્પ્રાઉટમાંથી મળે છે. તો આ આપણે ખાવા જોઈએ. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.